हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड સુદે વિદ્યાલય દ્વારા હું નામસનો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ઇંગ્લિશ ગ્રામર ની અંદર જે આપણે સ્પેલિંગ પહેલા તો સૌપ્રથમ એ વાળા શીખ્યા, હવે આજે આપણે ઓ વાળા સ્પેલિંગ શીખવાના છે. હવે આપણે પેજ નંબર આપણે 45 ઉપર ઓ વાળા જે સ્પેલિંગ આપેલા છે એના ઉપર બધાય ધ્યાન આપવાનું છે. આ સ્પેલિંગ તમારે उच्चारण ओ ना बी तो ओ बचे, પછી એ અને બી છે તો ઓડ, ઓ અને જી છે તો ઓગ, ઓ અને પી આપે છે તો ઓ, અહીંયા છે ઓ, પછી ઓ અને ટી ઓટ, ઓ એક્સ ઓક્સ, ઓ અને વાય ઓય, ઓ અને આર છે તો ઓર. આ રીતના ઉચ્ચારણ થતું હોય છે. હવે આપણે સ્પેલિંગ કેવી રીતના યાદ રાખવાના છે બધું ધ્યાન આપજો. આપણે અહીંયા 9 સ્પેલિંગ આપેલા છે, તો સૌપ્રથમ આપણે આ સ્પેલિંગ ને ફોર લાઈન ની બુક માં લખતા જશું અને પાકા કરતા જશું. પહેલો છે કોક નો સ્પેલિંગ. શું છે કોક? સી ઓ બી. કોક એટલે શું થાય? મકાઈ. કોટ એટલે ખાટલો. હવે આ બધા
એટલે માછલી, પીઓટી પોડ એટલે શિંગ, ત્યારબાદ છે આરઓડી રોડ એટલે શડીઓ, ડીઓજી ડોગ એટલે કૂતરો, એલઓજી લોગ એટલે લાકડું, એમઓપી મોપ એટલે પોતું, પીઓપી ટોપ એટલે ઘોમરડો, સીઓટી કોટ એટલે ખાટલો. હવે આ નવ સ્પેલિંગ તમારે સરસ રીતના યાદ રાખવાના છે અને મોઢે બને ત્યાં સુધી લખી યાદ રાખો, પછી મોઢે લખવાનો અને પ્રયત્ન કરો તો તમને આ બધા સ્પેલિંગ સરળતાથી યાદ રહી જશે. તો જેટલી વખત બધા આ સ્પેલિંગ નો ઉપયોગ કરશો બોલશો તો તમને આવડશે. આપણે આવા મોપ છે ઘરમાં કેટલી વખત બનાવીએ છીએ તો એને ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન, મમ્મી ને શું કેવું મોપ બોલું એમ આપણે બોલીએ છીએ, એના કરતા મોપ બોલશું તો આપણને એ સ્પેલિંગ યાદ પણ રહી જશે અને આપણને ખબર હોય કે આને મોપ કહેવાય છે. ત્યારબાદ છે સળીઓ નો, આપણો ઘણી વાર ઘરમાં ઉપયોગ થતો હોય તો શું બોલવાનું રોડ, સળીઓ ની પણ રોડ બોલશો લેસ આપણને સ્પેલિંગ યાદ રહી જશે. પછી આપણે કૂતરો બોલીએ છીએ તો ડોગ કહેવાનું. આ રીતે આપણે ઘણા બધા એવા શબ્દ છે કે બધાનો ઉપયોગ ઘરમાં કરતા જોઈએ પણ બોલીએ છીએ ગુજરાતીમાં, પણ એના બદલે આપણે ઇંગ્લિશમાં બોલશું તો આપણને એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ યાદ રહી જશે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.